ગુડ મોર્નિંગ ફ્રેન્ડ વેલકમ ટુ ધ ચેનલ તો આજે આપણે ગુજરાતની ભૂગોળનો ભાગ ચૌદનો લઈને હાજર થયા છીએ ભાગ એકથી તેર તમને અહીંયા આઈ બટનમાંથી મળી જશે અને આજે આપણે મહત્ત્વના પચાસ પ્રશ્ન જોઈશું જે તમને ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે આજે આપણે પ્રશ્ન એકસો એકાવનથી બસો સુધીના મોસ્ટ ટાઈમ પ્રશ્નો જોઈશું આવા જ પ્રશ્નો પૂછાય છે એક વખત પૂરો વિડિયો જોઈ લેજો બીજા વિડીયો પણ આવા જ છે તમને પ્લે લિસ્ટમાં જઈને મળી જશે તો ચાલો આપણે આ મહત્વના પ્રશ્નો ચાલુ કરીએ એકસો એકાવન નવલખી કયા જિલ્લાનું બંદર છે મોરબી એકસો બાવન મહીસાગર જિલ્લો કયા જિલ્લાઓમાંથી બન્યો ખેડા પંચમહાલ એકસો તેપન ડાંગ જિલ્લાનું વડું મથક કયું આવા પ્રશ્ન ગિરનાર પર્વતમાંથી કઈ નદી નીકળે છે સુવર્ણરેખા એકસો પંચાવન ધોળી ધજા ડેમ કયા જિલ્લામાં આવેલો છે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલો છે એકસો છપ્પન ઈડરીયોગઢ કઈ ગિરિમાળાનો ભાગ છે અરવલ્લી એકસો સત્તાવન ગુજરાતમાં સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો કયો છે કચ્છ એકસો અઠ્ઠાવન વિશ્વ મંગલમ સંસ્થા ક્યાં આવેલી છે અનેરા એકસો ઓગણસાઠ જાંબુઘોડા કયા જિલ્લામાં આવેલું છે પંચમહાલ એકસો સાઠ સહજાનંદ વન ક્યાં આવેલું છે ગાંધીનગર પ્રશ્ન એકસો એકસઠ નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશનનું વડું મથક ક્યાં આવેલું છે આણંદ એકસો બાસઠ ભૂકંપની તીવ્રતાની દ્રષ્ટિએ કચ્છનો પ્રદેશ કયા ભૂકંપ ઝોનમાં આવે છે પાંચમાં એકસો તેસઠ ગુજરાત રાજ્યની સરહદ કેટલા રાજ્યો સાથે સંકળાયેલી છે ત્રણ એકસો ચોસઠ રણનો ઊંચો ભાગ કયા નામે ઓળખાય છે લાણાસરી પ્રશ્ન એકસો પાસઠ ફ્લેમિંગો પક્ષી ગુજરાતમાં કયા નામે ઓળખાય છે સુરખાબ એકસો છાસઠ કચ્છનો સૌથી ઊંચો ડુંગર કયો છે કાળો ડુંગર એકસો સડસઠ ગુજરાતના કયા જિલ્લામાં સ્ત્રી પુરુષ સાક્ષરતા વચ્ચે સૌથી મોટું અંતર છે બનાસકાંઠા પ્રશ્ન એકસો અડસઠ ધોળાવીરા કયા ટાપુમાં આવેલ છે ખદીર ટાપુમાં આવેલ છે પ્રશ્ન એકસો ઓગણ ઢાઢર નદીથી કિમ નદી વચ્ચેનો પ્રદેશ કયા નામથી ઓળખાય છે કાનમ પ્રદેશ એકસો સિત્તેર નળ સરોવરનો સૌથી મોટો ટાપુ કયો છે પાનવડ એકસો એકોતેર પારનેરાના ડુંગર કયા જિલ્લામાં આવેલ છે વલસાડ પ્રશ્ન એકસો બોતેર પ્રશ્ન એકસો બોતેર બનાસકાંઠા જિલ્લાના કયા તાલુકામાંથી તાંબુ શીશુ જસત મળે આવે છે દાતા તાલુકામાંથી એકસો તોંતેર અમર પેલેસ ક્યાં આવેલો છે વાંકાનેર એકસો ચુમ્મોતેર ગુજરાતના બગીચા તરીકે કયો પ્રદેશ પ્રખ્યાત છે ચરોતર એકસો પંચોતેર સ્ટેચ્યુ ઓફ યુનિટી નર્મદાના કયા બેટ પર તૈયાર થઈ રહ્યું છે સાધુ બેટ પ્રશ્ન એકસો છોતેર બરડા ડુંગરના સૌથી ઊંચા શિખરનું નામ શું છે આભપરા એકસો સિત્યોતેર આણંદ જિલ્લાના લુણેજ ગામમાંથી ખનીજ તેલ અને કુદરતી વયુ કયા વર્ષે મળ્યો વર્ષ ઓગણીસો અઠાવનમાં પ્રશ્ન એકસો અઠ્યોતેર નાયગ્રા ધોધ કઈ નદી પર આવેલો છે મેસવો પ્રશ્ન એકસો ઓગણસી ગુજરાતમાં સૌથી ઓછા ગામડા ધરાવતો જિલ્લો કયો છે પોરબંદર એકસો એસી શ્યામ સરોવર બંદર કઈ નદી પર આવેલો છે મેસવો નદી પર આવેલો છે પ્રશ્ન એકસો એક્યાસી પ્રશ્ન એકસો એક્યાસી ભારતનું એકમાત્ર ડાયનોસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર એકસો બ્યાસી રૈયાલી ખાતેથી પ્રાગ ઐતિહાસિક કાળના ડાયનોસોરના ઈંડા મળી આવ્યા છે તે રૈયાલી કયા જિલ્લામાં છે મહીસાગર એકસો ત્યાંશી ધોલેરા બંદર કયા જિલ્લામાં આવેલું છે અમદાવાદ એકસો ચોર્યાસી શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ક્યાં આવેલું છે જુનાગઢ એકસો પંચાંશી આજવા ડેમ કઈ નદી પર છે વિશ્વામિત્રી એકસો છ્યાશી કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે કચ્છ એકસો સિત્યાસી મોરબીમાં આવેલ અરુણોદય મિલ કયા પ્રકારના કાપડનું ઉત્પાદન કરે છે હોજીયરી એકસો અઠ્યાસી દક્ષિણ ગુજરાતમાં સૌથી ઊંચું શિખર કયું છે સાપુતારા એકસો નેવ્યાશી મિતિયાલા અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે અમરેલી એકસો નેવું માતૃશ્રાદ્ધ સાથે ગુજરાતની કઈ નદી સંકળાયેલી છે સરસ્વતી એકસો એકાણું શર્મિષ્ઠા તળાવ કયા શહેરમાં આવેલું છે વડનગરમાં એકસો બાણું જાંબુ ઘોડા અભયારણ્ય કયા પ્રાણી માટે પ્રખ્યાત છે રીંછ ગુજરાતમાં રીંછના પાંચ અભયારણ્ય આવેલા છે જાંબુઘોડા બાલારામ તે સિવાયના ત્રણ ચાર એકસો ત્રાણું પીડીપીયુ પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટીનું વડું મથક ક્યાં આવેલું છે રાયસણ ગાંધીનગર જિલ્લો એકસો ચોરાણું માધવપુરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે પોરબંદર એકસો પંચાણું ચલાલા ડેરી કયા જિલ્લામાં આવેલી છે અમરેલી એકસો છન્નું ઉત્તર ગુજરાતની લાંબામાં લાંબી નદી કઈ છે બનાસ પ્રશ્ન એકસો સત્તાણું ભુવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ગોંડલ એકસો અઠ્ઠાણું ખોડિયારબંધ કઈ નદી પર આવેલો છે શેત્રુંજી નદી પર એકસો નવ્વાણું વણઝારી વાવ ક્યાં આવેલી છે મોડાસામાં પ્રશ્ન બસો સીપુ નદી કયા જિલ્લામાંથી પસાર થાય છે બનાસકાંઠા તો મિત્રો આજે આપણે ગુજરાતની ભૂગોળના પચાસ મહત્વના પ્રશ્ન જોયા જે તમને આવનારી ગુજરાત સરકારની તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગી નીવડશે આ ભાગ ચૌદમો છે તેર ભાગ તમને અહીંયા આઈ બટનમાંથી મળી જશે મોસ્ટ ટાઈમ બી પ્રશ્નો છે એક વખત ધ્યાનથી જોઈ લેજો બીજા વિડીયો આવા જ છે તમે ત્યાં તમે પણ જોઈ શકો છો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મિત્રો થોડા સમયમાં બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા આવશે તો તેની તૈયારી ચાલુ રાખજો તો મિત્રો બાય ગુડ લક